જામનગર નજીક પડાણાના પાટિયા પાસે એક ઇકો કાર ટ્રક પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલક દબાઈ ગયો હતો. લોકો દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખંભાળિયાના સંજયનગરના ભારતીબેન પેથાભાઈ વઘોરા નામના મહિલાએ તેમની 4 મહિનાની બાળકીને આંગણવાડીમાં વેક્સિન અપાવી હતી. બાળકીને 3 ઇન્જેક્શન મારવામાં આવ્યા હતા, જે પછી બાળકીની તબિયત લથડતા તેને ખંભાળિયા હોસ્પિટલ ખસેડાઈ હતી. ત્યાંથી જામનગર રેફર કરવામાં આવી હતી, પરંતુ જામનગરમાં સારવાર મળે એ પહેલાં જ માસૂમે આંખ મીચી લેતા કરુણાંતિકા સજાઈ હતી. પોલીસે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. જામનગર શહેર તથા સમગ્ર જિલ્લામાં આજે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદગાહ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. જામનગરમાં દરબાગઢ પાસે કાલાવડ નાકા બહાર 5 આંટડીવાળા રસ્તે ગતરાત્રે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકોને હાલાકી થઈ હતી. આખરે પોલીસે ટ્રાફિક નિયમન કરી સ્થિતિ સામાન્ય કરી હતી. આજે બકરી ઈદના તહેવાર પર ફરી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય અને લોકોને તહેવારમાં હાલાકી ન થાય એ માટે સીટી એ ડિવિઝન ચોકીના PSI વસંત ગામેતીની આગેવાનીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.